हेलो विद्यार्थी मित्रों, आज आप भणीशू धोरण 12 विषय वाणिज्य व्यवस्था ने संचालन। एनी अंदर प्रकरण नंबर 10 बजार प्रक्रिया संचालन। अपने आना पहला लेक्चर अंदर बड़ी विभावनाओ जी थी, पैदाश की विभावनाओ, वेचाण विभावनाओ। हवे पछी एनी आगळनो एक स्टेप, एक प्रश्न आ भाग से त्रीजो है। पहला भागनी अंदर आज बजार प्रक्रिया संचालन एटले शू, एना 15 कार्यो जे हता ए जोया हता। पछी विभावनाओ जोई, हवे पछी मार्केटिंग मिश्र एवो एक प्रश्न आवे छे के मार्केटिंग मिश्र एटले शू। जो अहीं मैं लख्युं छे मार्केटिंग मिश्रनी अंदर पैदाश, किंमत, वितरण अने अभिवृद्धि एक आ चालतू चक्र छे के बजारनी अंदर માર્કેટની અંદર તમામ વસ્તુઓ એકઠી કરવામાં આવતી હોય છે કે જેનું વેચાણ બજારની અંદર એટલે કે માર્કેટિંગ મિશ્ર કહેવામાં આવે છે। માર્કેટની અંદર તમામ વસ્તુઓનું આપણે શું કરવાનું છે, વેચાણ કરવાનું। તો સૌથી પહેલાં એમાં શું આવશે, તો કે વસ્તુઓની પેદાશ આવશે કે વસ્તુનું શું કરવાનું છે, ઉત્પાદન કરવું છે કે માલ કે સેવાનું આપણે શું કરવાનું છે, ઉત્પાદન કરવાનું છે। એ તમામ વસ્તુઓ જે આપણે કંઈ ઉત્પાદન કરીએ છીએ એને આપણે શું કરીએ છીએ, પેદાશ તરીકે ઓળખવામાં આવે છે। પછી જે વસ્તુઓ ઉપર આપણે જે કાંઈ પ્રક્રિયા કરવામાં આવી છે, કાચા માલ ઉપર જે કાંઈ તમામ પ્રકારની જે પ્રક્રિયા કરવામાં આવેલી છે, એ તમામ પ્રકારની પ્રક્રિયાને જે કંપનીને, ઉદ્યોગ ક્ષેત્રને, એકમોને જે કાંઈ ખર્ચ થયેલો છે, તમામ પ્રકારનો જે કાંઈ ખર્ચ થયેલો છે એના આધારિત આપણે શું નક્કી કરવાની છે, કિંમત નક્કી કરવાની છે કે હાલો જે કાંઈ વસ્તુઓ આપણે મેળવી છે એ વસ્તુઓ ઉપર હંમેશા કિંમત નિર્ધારણ કરવી કે બજારની અંદર આ વસ્તુ આપણે પ્રાપ્ત થાય। તો એના પછી આગળ આવશે વિતરણ કે પેદાશ ઉત્પાદન કર્યું, કિંમત ન કરી, પછી એનું વિતરણ કરવું પડશે બજારની અંદર કે વિતરણના ભાવ નક્કી કર્યા બાદ બજારની અંદર કેવી રીતે વેચાણ કરવું, તમામ પ્રકારની વ્યવસ્થામાં શું આવશે, વેચાણ એટલે વિતરણ। પછી અભિવૃદ્ધિ એટલે કે આપણા માલ સામાનમાં હંમેશા શું થવું જોઈએ, તો કે વૃદ્ધિ થવી જોઈએ કે અભિવૃદ્ધિ થવી જોઈએ, એમ આ એક સાચું શબ્દ જેને માર્કેટિંગ મિશ્ર તરીકે ઓળખવામાં આવે છે। આગળ જોઈએ માર્કેટિંગ ઉત્પાદન પોતાની પેદાશોને બજારમાં સફળતાપૂર્વક દાખલ કરવા કે આપણી જે કાંઈ ઉત્પાદન કરેલી ચીજ વસ્તુઓ છે, પેદાશો બજારમાં સફળતાપૂર્વક કે સારી રીતે સફળ થઈ શકે, ઉદ્યોગ એકમ સફળ ક્યારે થઈ શકે, જો પોતાની પેદાશને અનુકૂળતા મુજબ, કોની અનુકૂળતા મુજબ, તો ગ્રાહકની અનુકૂળતા મુજબ બજારની અંદર જો મૂકવામાં આવે, દાખલ કરવામાં આવે અને તેને બજારમાં ટકાવી રાખવામાં, બજારમાં પણ ટકવી રહ્યું, આપણી વસ્તુ જે ઉત્પાદન કરીએ છીએ તે વસ્તુ બજારની અંદર શું રહેવી જોઈએ, ટકાઉ હોવી જોઈએ, ટકી રહેવી જોઈએ। એક વાર વસ્તુનું ઉત્પાદન કર્યું પછી પૂરું થઈ જાય એવું નથી, એકવાર વસ્તુનું ઉત્પાદન થઈ ગયું એટલે પછી પૂરું, હાલો બીજી વાર વસ્તુનું ઉત્પાદન કરવું એવો મતલબ થતો નથી, પણ બજારની ટકાવી રાખવા માટે કે બજારની અંદર આપણી વસ્તુઓ છે એ સફળતાપૂર્વક આપણે શું કરેલી છે, દાખલ કરેલી છે, તો એ દાખલ કરેલી વસ્તુઓ જે છે એને સફળતાપૂર્વક પાર પાડવામાં આવે છે, જે સફળતાપૂર્વક પાર પાડવામાં આવે છે તેને આધારે જો જોવામાં આવે તો એમાં લખ્યું વિવિધ નીતિઓના સમૂહ અપનાવવામાં આવે છે કે એમાં વિવિધ નીતિ હોય છે કે બજારની વેચાણ પદ્ધતિ કયા પ્રકારે છે, માર્કેટિંગ મિશ્રમાં જો આ બધી નીતિઓનો આની અંદર અપનાવવી પડે છે જેથી કરી આપણે જે કાંઈ વસ્તુનું ઉત્પાદન કર્યું છે તે સફળ। એમાં પહેલું જોઈએ પેદાશ મિશ્ર। પેદાશ મિશ્ર એટલે કે માલ કે પેદાશ એટલે કે માલ કે સેવાનું આપણે શું કરવાનું છે, ઉત્પાદન શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો, તો કે ઉત્પાદન। પેદાશ એ માર્કેટિંગ કાર્યનું ઉદ્ભવ બિંદુ છે, પેદાશ કેવું છે,
માર્કેટિંગ કાર્ય કરવા માટે પહેલું મહત્વનું જો કાર્ય કોઈ આવતું હોય તો કયું છે? પેદાશ. કારણ કે જો વસ્તુનું આપણે ઉત્પાદન જ નથી કરવાનું, જે સમજાય છે વિદ્યાર્થી મિત્રો, જે કાંઈ વસ્તુનું આપણે ઉત્પાદન જ નથી કરવાના, જો ઉત્પાદન ન થાય તો એનું ઉદ્ભવ બિંદુ શક્ય નથી, માલનો ઉદ્ભવ થવો શક્ય નથી. એટલા માટે હંમેશા પેદાશને માલ કે સેવાનું ઉત્પાદન કરવું માર્કેટિંગ ઉદ્ભવ બિંદુ છે. પેદાશ એ બજારીય સંચાલનની કેવું છે? પ્રક્રિયાનું આર્ધ છે. જો સંચાલનની પ્રક્રિયા બજારીય પ્રક્રિયાનું આર્ધ ગણવામાં આવે છે, જેના મારફતે બજારની અંદર પેદાશ મૂકવામાં આવે છે, વસ્તુઓ મૂકવામાં આવે છે, તે વસ્તુઓને આર્ધ ગણવામાં આવે. પેદાશ મિશ્રણમાં પેદાશને લગતા ગુણધર્મો શું અને શું નો સમાવેશ કરવામાં આવશે? એની અંદર પેદાશની અંદર કઈ કઈ બાબતોનો આપણે સમાવેશ કરવામાં આવે છે? તો પહેલું છે ગુણધર્મો, પેકિંગ, બ્રાન્ડિંગ, લેબલિંગ, ટ્રેડમાર્ક અને વેચાણ પછીની સેવાઓ. દાખલા તરીકે ગુણધર્મો આમાં જોઈએ, વેચાણ પછીની સેવાઓ આપણે એક મહત્વનો મુદ્દો બીજા વિગતવાર જોઈએ થોડા, કે વેચાણ પછી દાખલા તરીકે મોબાઈલની આપણે ખરીદી કરી છે, તો મોબાઈલની ખરીદી કર્યા બાદ એને કયા પ્રકાર, દાખલા તરીકે એમાં કોઈ પણ પ્રકારની જે ખામી ન થતી હોય છે, સર્જન થતું હોય છે, તો એને પૂરું પાડવું, તેને ઉત્પાદક તરીકે ઓળખવામાં આવે છે. આગળ જોઈએ એમાં બ્રાન્ડિંગ. બ્રાન્ડિંગ એટલે પોતાની માલને અલગ પાડવું, કે જે આપણો માલ સામાન આવે છે, આપણે જે ઉત્પાદન કર્યું છે એ ઉત્પાદન થયેલો માલ સામાન બીજા વ્યક્તિ કરતાં કેવો હોય જોઈએ? અલગ હોવું જોઈએ. કારણ કે એના ઉપર આપણું સ્ટીકર લગાડવું, આપણો લોગો લગાવવો, આપણું નામ લગાવવું, એ તમામ પ્રકારની જે વ્યવસ્થા હોય છે, દરેક પેદાશને નામ આપવામાં આવે છે, તેનું કહેવામાં આવે છે બ્રાન્ડિંગ કહેવામાં આવે છે. જો એને કહ્યું પેદાશને નામ આપવામાં આવે છે, તેનું કહેવામાં આવશે બ્રાન્ડિંગ કહેવામાં આવે છે. કે કોઈ પણ વસ્તુનું આપણે શું કરીએ, ઉત્પાદન કરવામાં આવે, એ ઉત્પાદન થયેલી વસ્તુ બજારની અંદર એક, જો આપણા જે ગુણધર્મો સમાન છે, ગુણધર્મો સમાન છે, એનો ઉપયોગમાં, દાખલા તરીકે કોઈ પણ ચીજ વસ્તુનો ઉપયોગ કરવા માટે એક વસ્તુ હોય છે, તે વસ્તુ બજારમાં બધા વ્યક્તિઓ બનાવે છે, પણ આપણી વસ્તુ જે છે તે બજારની અંદર કેવી હોવી જોઈએ? અલગ પડવી જોઈએ. જે અલગ પડવામાં આવે છે તેને શું કહેવામાં આવે છે? બ્રાન્ડિંગ તરીકે ઓળખવામાં આવે છે. લેબલિંગ, પેદાશનું વજન કે માપ, કિંમત, ઉત્પાદન તારીખ, કે બધી માહિતી છે આપણે પેદાશ ઉપર એક કાગળમાં લખવામાં આવે છે, કે આપણે જે કંઈ વસ્તુનું શું કર્યું છે, ઉત્પાદન કર્યું છે, એનું વજન કેટલા પ્રમાણમાં છે. જે કંઈ વસ્તુનું આપણે ઉત્પાદન કરીએ છીએ તો કંપની દ્વારા પેદાશ કરતી વખતે એનું માપ શું છે નક્કી કરવામાં આવે છે, વજન નક્કી કરવામાં આવે છે, એની કિંમત નક્કી કરવા, ઉત્પાદનની તારીખ, કે દાખલા તરીકે કેટલી તારીખે આ વસ્તુનું આપણે શું કર્યું છે, ઉત્પાદન કરવામાં આવ્યું છે, અને એની એક્સપાયરી ડેટ કે કઈ તારીખ સુધીમાં આપ વાપરી શકો છો, કે કંપની દ્વારા એનું નિર્ધારિત હોય છે, કે દાખલા તરીકે એટલા ગ્રામ વજન છે, આનું આટલી તારીખે પેકિંગ થયું છે, તો આ પેકિંગ થયા બાદ એને કેટલી તારીખ સુધીમાં એનું કરી શકાય, વેચાણ કરી શકાય. તમામ પ્રકારની વ્યવસ્થાનું કહેવામાં આવશે લેબલિંગ. પછી આવે છે ત્રીજું પેકેજિંગ. વસ્તુને સમજવાનું, પેદાશોને દાખલા તરીકે કહ્યું કે વસ્તુને આપણે સમજવી કઈ રીતે, તો પેદાશના વસ્ત્રો તરીકે પણ ઓળખવામાં આવે છે, કે જે વસ્તુનું આપણે ઉત્પાદન કર્યું છે, ઉત્પાદન ઉપર એના કપડાં પહેરાવા, જો અહીંયા લખ્યું છે પ્લાસ્ટિકની કોથળી, કાપડની થેલી, કાગળ, ખોખા વગેરે, આ તમામ પ્રકારે આપણે એના ઉપર આ કાર્ય કરી શકાય છે, કે પ્લાસ્ટિકની કોથળી વડે એનું પેકેજિંગ કરશું બરાબર, તો એના હું એક કપડાં થઈ જાય, જ્યારે એનું વેચાણ કરવા જશું ત્યારે હંમેશા એ વસ્તુના ટ્રેડમાર્ક તરીકે ઓળખવામાં આવતું, કે અહીંયા માર્કો લગાવવામાં આવે છે, કે આ વસ્તુ આપણે પ્રમાણિત કરવામાં આવે છે, નકલથી સાવધાન એવું પણ લખવામાં આવે છે, જેના વડે પેકેજિંગ કરવામાં આવે, જેથી કરી ગ્રાહકને પણ આમાં આકર્ષિત કરવામાં આવતા હોય છે. ફરીવાર જોઈ લઈએ એકવાર, માર્કેટિંગ મિશ્રણ કે વસ્તુનું ઉત્પાદન, કિંમત, વિતરણ અને અભિવૃદ્ધિ, સારે મુદ્દા જેની અંદર સમાવેશ કરવામાં આવે છે તેનું કહેવામાં આવે છે માર્કેટિંગ મિશ્ર. માર્કેટિંગ મિશ્રમાં આધાર એક પહેલું પેદાશ કે વસ્તુનું ઉદ્ભવ બિંદુ છે, વસ્તુ સેવા કે એનું ઉદ્ભવ બિંદુ, સેવા માલ કે સેવા એનું ઉદ્ભવ બિંદુ શું છે, તો કે પેદાશ. જે વસ્તુનું આપણે શું કરીએ છીએ, બજારીય સંચાલન પ્રક્રિયાનું આર્ધ છે. બજાર મિશ્રમાં પેદાશને લગતા ગુણધર્મો, પેકેજિંગ, ટ્રેન્ડમાર્ક, તમામ બાબતોનો
એની અંદર શું કરવામાં આવે છે, સમાવેશ કરવામાં આવે છે. બ્રાન્ડિંગ પોતાના, એની અંદર જે બ્રાન્ડિંગ પોતાના માલને અલગ પાડો, કે જે કઈ વસ્તુ છે એ વસ્તુને પોતાના માલથી શું કરવાની છે, અલગ પાડવામાં. દરેક પેદાશને નામ આપવામાં આવે છે કે મારી આ વસ્તુ છે એનું નામ શું છે, કંપનીનું શું આપવામાં આવે, નામ આપવામાં આવતું હોય છે. લેબલિંગ, પેદાશનું વજન કે કિંમત, ઉત્પાદનની તારીખ, આ તમામ બાબતો, કે દાખલા કઈ તારીખે આપણે શું કર્યું છે ઉત્પાદન, અને આ વસ્ત્રો એમ આવી રીતે. આ પેદાશની વિભાવના આપણે જોઈએ, પેદાશની સંભાવના જોઈએ, કે પેદાશ કોને કહેવામાં, કોની અંદર, માર્કેટિંગ મિશ્રણની અંદર. એટલું યાદ રાખજો, આ મુદ્દા બધા આવે છે, કેમાં આવે છે, માર્કેટિંગ મિશ્રની અંદર. માર્કેટિંગ મિશ્ર આવે ત્યારે આ ત્રણ બાબત જે આવે એનો એક, એની અંદર ત્રણ મુદ્દા આપણે ખાસ અગત્યના લખવાના હોય છે. અસ્તુ.